અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ છે. ઉનાળામાં પડતા આકરા તાપથી લોકો હેરાન પરેશાન છે. લોકોને ગરમીથી બચવા ગુંદાવાડી વિસ્તારમાં સામાજિક સંસ્થા છાશનું વિતરણ કરી રહી છે. લોકો ઠંડી છાશ પીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે. તો સેવાભાવી સંસ્થાઓ છે આ ગરમીમાં લોકોને રાહત આપવાનું કામ કરી રહી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કાળઝાળ ગરમી છે તે પડી રહી છે અને લોકોના અંગ દાટતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને 42-43 ડિગ્રી જેટલું તાપમાન છે તે રાજકોટ શહેરનું છેલ્લા એક અઠવાડિયાથી નોંધાઈ રહ્યું છે અને હજુ પણ આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમી છે તે વરસવાની હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરી છે. રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર 14 કોર્પોરેટર નિલેશભાઈ જલુ છે કે તેમના દ્વારા છાશ વિતરણ છે તે રાખવામાં આવ્યું છે. કેનાલ રોડના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે અવર જવર કરતા હોય છે અને ત્યારે લૂથી લોકો બચી શકે તે માટે થઈને છાશ વિતરણ છે તે અહીં કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં જ્યારે લોકો છે તે ગરમીથી રાહત મેળવતા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કાળઝાળ ગરમીની વચ્ચે લોકો છાશ પીતા જોવા મળી રહ્યા છે. આપણી સાથે વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે જે રીતના કાળઝાળ ગરમી પડી રહી છે કેવી રાહત મેળવવા માટે શું શું કરી રહ્યા છો? ઠંડુ પીવાનું અને બસ તડકામાં ઓછું આટા મારવાના, હા, અને થોડુંક આપણા શરીરનું ધ્યાન રાખવાનું. જે લોકો કામથી બહાર નીકળે છે એમને શું અપીલ કરશો? નીકળવું જોઈએ ન નીકળવું જોઈએ? ખાસ કામ હોય તો નીકળાય, ના ન નીકળાય. ચોક્કસ જ લોકો પણ કહી રહ્યા છે કે કામ સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ. આપણી સાથે અન્ય વ્યક્તિ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આ કેવી ગરમી પડી રહી છે? યુ આર રાઈટ, ખરેખર ગરમી એવી છે કે બિનજરૂરી બહાર ન નીકળાય એમ. બરાબર, જરૂરી કામ હોય કે જગ્યા વગર છૂટકોટ ના હોય તો જ બહાર નીકળાય, બાકી નીકળાય નહીં. હાથે તમે બહાર નીકળ્યા છો, અહીં છાશ પીધી છે, કેવું લાગી રહ્યું છે? હવે ગરમીમાં રાહત મળી છે, સરસ ફીલ થઈ. ખાસ ગરમીથી બચવા માટે શું શું કરતા હો છો તમે? પાણી અને આ છાશ તો ઘરે તો ઓછી પી શકાય, કારણ કે આ બહાર મળે નીકળીને ક્યાંક પરબ હોય તો પી લઈ, નકર તો પછી ઠંડુ પીવું પડે ને રસ્તામાં પાણીએ પીવું પડે, પાણીની બોટલે સાથે રાખવી પડે. ચોક્કસ જ જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તેઓ છે છાશ છે તે પી અને પોતાને રાહત મળે તે માટે થઈને લોકો જે રીતના ઠંડક છે તે મેળવતા અહીં જોવા મળી રહ્યા છે. છાશનો જે સ્ટોલ છે ત્યાં મોટી સંખ્યાની અંદર લોકો છાશ પીવા માટે થઈને અહીં આવતા પણ નજરે છે તે પડી રહ્યા છે. આપણી સાથે આ વિસ્તારના કોર્પોરેટર નિલેશભાઈ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે તેમના દ્વારા જ આ છાશ વિતરણનો કેમ્પ છે તે અહીં ચાલુ કરવામાં આવ્યો છે. નિલેશભાઈ, શું કહેશો, ગરમી પડી રહી છે, રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, કેવી પરિસ્થિતિ, લોકો છાશ પીને શું કહી રહ્યા છે? આજે જે અમે વોર્ડ નંબર 14માં તારીખ 15-5-2024 બુધવારથી લઈને વોર્ડ નંબર આજે હીટવેવ છે, ખૂબ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે વોર્ડ નંબર 14ના મુખ્ય ચોકોમાં અમે અવિરત છાશ વિતરણ ચાલુ રાખ્યું છે અમારા દ્વારા. અને આજે તમને કહું કે રોજનું બે જગ્યા, બે સેન્ટર, વોર્ડ નંબર 14ના બે મુખ્ય ચોકોમાં અમે બબે દિવસ વિતરણ ચાલુ રાખી છીએ. લગભગ અમારે 150-150 કિલો ઘોરવું અને 2000 લોકો એમાં છાશનું વિતરણ થતું હોય છે. અને આ કાળઝાળ ગરમીમાં 44-43 ડિગ્રીમાં જે કાળઝાળ ગરમી છે એમાં જે રાહદારીઓ છે, મજદૂરો છે, વર્કરો છે, જે આજે છાશમાં છાશ પી અને જે ઠંડક મેળવે છે એનો કોઠો ઠંડો થાય છે, એની જઠરાંગી ઠંડી થાય છે અને એને આ તાપમાં રાહત મળે છે, એ હેતુ માટે ખાસ તો અમે આ વિતરણ ચાલુ રાખ્યું છે. અને 15 તારીખથી અમારું આ વિતરણ ચાલુ છે. હજી 4 દિવસ હીટવેવ જે રહેવાનો છે ત્યારે પણ અમે આ વોર્ડ નંબર 14માં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોને અમે છાશ પીવડાવશું. અને આજે કુદરતે જ્યારે આવો પ્રકોપ હીટવેવ આપ્યો હોય અને કુદરતે આજે સાધન સંપત્તિ આપણને આપ્યા હોય તો એમાંથી પ્રેરણા લઈને, સેવાની પ્રેરણા લઈ અને નિમિત્ત માત્ર બની અને માત્ર ને માત્ર સેવાના ભાવથી અમે આ સેવા કાર્ય ચાલુ કર્યું છે. અને આજ દિવસ સુધી 35,000 લોકોએ આ વિતરણનો લાભ લીધો છે અને 35,000 લોકોની આજે ઠંડકમાં અને પોતાના કામમાં રાહત મળે અને ઠંડક વરે અને એને શક્તિ મળે એ માટે અમે આ સેવા કાર્ય ચાલુ રાખ્યું છે. જ ઠંડી છાશ છે તે લોકો શિયા જે રીતના ઉનાળો છે તે જોવા મળી રહ્યો છે, કાળઝાળ ગરમી છે તે પડી રહી છે અને તેની વચ્ચે
જે લોકો બહાર નીકળી રહ્યા છે ત્યારે તેમને લૂ ન લાગે તેને ખાસ ધ્યાનમાં રાખીને છાશ વિતરણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. આજથી 5 દિવસ સુધી હીટવેવ રહેવાની જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે તે જ મુજબ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર છાશ વિતરણ છે તે શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 14ના કોર્પોરેટર નિલેશ જલું છે કે તેમના દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 2000 જેટલા છાશના ગ્લાસનું વિતરણ છે તે કરી દીધું છે અને દરરોજ આ જ પ્રકારે મોટી સંખ્યામાં લોકો છે તે છાશ પીવા માટે થઈને અત્યારે આવતા હોય છે. 40,000 જેટલા જે લોકો છે કે તેમને અત્યાર સુધીમાં છેલ્લા 5 દિવસમાં છાશના ગ્લાસ છે તે પીધા છે અને ઠંડક છે તે મેળવી છે. સતત જે રીતના લૂ વરસી રહી છે અને તેને કારણે ક્યાંક જે ગરમીથી લોકો પણ ત્રાહિમામ છે તે પોકારી ચૂક્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો રાજ્ય